ચેનલ જીતેન્દ્ર ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આપણે ગુણાકારના જે સમજી રહ્યા છે વૈદિક પદ્ધતિ દ્વારા સ્પેશિયલ સબ્જેક્ટ 11 નો ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર જે આપણે સમજ્યા, ત્યાર પછી એક સ્પેશિયલ સબ્જેક્ટ 99 હોય અથવા 999 હોય એનો એક ગુણાકારની એક ટ્રીક આપણે વિડીયોમાં જોઈ. ત્યાર પછી મિત્રો, ખાસ કરીને 100 થી મોટી સંખ્યા 102 ગુણ્યા 105 હોય અથવા 1005 ગુણ્યા 1009 હોય, 100 થી નજીક અને 100 થી મોટી હોય એવી સંખ્યાનો આપણે ગુણાકારની ટ્રીક જોઈ. ત્યાર પછી 100 થી નાની સંખ્યા 99 ગુણ્યા 95 85 ગુણ્યા જેવું એનો વિડીયો આપણે જોયો. મિત્રો, આજે આવે એવો વિડીયો કે જનરલ ટ્રીક છે. મિત્રો, આજે ગુણાકારની વિડીયો આપણે સમજાવીશું એ જનરલ છે, કોઈ પણ સંખ્યાનો. મિત્રો, ખાસ નોંધ લેજો, કોઈ પણ સંખ્યાનો, કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય એની ટ્રીક, એટલે કે વૈદિક પદ્ધતિમાં એને ઉદ્વતિરેક પદ્ધતિ કહેવાય છે, જે ઉદ્વતિરેક પદ્ધતિ દ્વારા કોઈ પણ સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર આપણે કરી શકીએ છીએ. તો મિત્રો, ખાસ એની જે ચાવી છે એને કઈ રીતે સમજવું એ તમે બોર્ડ ઉપર ખાસ ધ્યાન આપજો. મિત્રો, તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર હાલ કરી દો, જેથી કરીને તમારા મિત્રો સુધી આપણો વિડીયો પહોંચી જાય. ખાસ હવે આપણે મિત્રો જે બોર્ડ ઉપર હું તમને ઉદ્વતિરેકની જે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, તો ખાસ તમે બોર્ડ ઉપર ધ્યાન આપજો અને સાથે નોટ પણ રાખો, જેથી કરીને આ જનરલ વસ્તુ છે, તમને ભવિષ્યની અંદર ગમે ત્યારે કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવી હશે અથવા તમારે આગળ અભ્યાસ કરવો હશે ત્યાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો, વધુ સમય ન લઈએ, સૌ પ્રથમ આપણે પહેલું સ્ટેપ આપણે સમજી લઈએ કે બે સંખ્યાનો, મિત્રો ખાસ આપણે સમજીએ, બે સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર. મિત્રો, કોઈ પણ સંખ્યા લઈ લો, કોઈ પણ બે સંખ્યા હશે. મિત્રો, આપણે સમજી લઈએ, દાખલા તરીકે 23 ગુણ્યા 21, બરોબર. કોઈ પણ બે સંખ્યાનો કઈ રીતે ગુણાકાર આપણે સોલ્વ કરવો તેની એક પદ્ધતિ દ્વારા. તો મિત્રો, એના સ્ટેપ આપણે સમજી લઈએ, કઈ રીતે એની ચાવી શું છે. તો મિત્રો, આ રીતે 23 ગુણ્યા 21 ને આપણે કરવાનું હોય, ઓકે, તો સૌ પ્રથમ મિત્રો એની ચાવી શું છે એ સમજી લઈએ. ખાસ અહીં તમારી સામે હું અહીં લખું છું બોક્સ ની અંદર કે સૌ પ્રથમ લીટો છે, ત્યાર પછી ચોકડી છે અને લીટો છે, ઓકે. આને કઈ રીતે સમજવું એનું સ્ટેપ પહેલું, મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. સ્ટેપ એક શું કહેવા માંગે છે, આ કોઈ બે સંખ્યા છે મિત્રો, સમજી લઈએ. તો પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું, એકમ એકમનો ગુણાકાર, ઓકે, સમજી લઈએ. સ્ટેપ બે જોઈએ, સ્ટેપ એક ક્લિયર કર્યું. સ્ટેપ બે ની અંદર એકમનો મિત્રો દશક સાથે ગુણાકાર અને દશકનો એકમ સાથે ગુણાકાર કરી એનો સરવાળો કરવાનો, જ્યારે ઉદાહરણ કરશું ત્યારે મિત્રો તમને વધારે સમજાશે. ત્રીજું સ્ટેપ આપણે જોઈએ, ત્રીજા સ્ટેપ ની અંદર મિત્રો આપણો જવાબ બની જશે શું, દશકનો દશક સાથે જ ગુણાકાર કરવાનો. મિત્રો, આ જે ત્રણ સ્ટેપ છે, ત્રણ સ્ટેપને મગજમાં સમજી લેવાનું છે. હવે આપણે મિત્રો દાખલો કરીએ. પહેલું સ્ટેપ શું છે મિત્રો, 23 ગુણ્યા 21 કરવું હોય તો પહેલો આપણો સ્ટેપ શું છે, એકમનો એકમ સાથે ગુણાકાર 3 ગુણ્યા 1, એટલે મિત્રો 3 × 1 = 3 આનો જવાબ આવે છે, ઓકે. સ્ટેપ બીજું શું કરવાનું છે, ચોકડી ગુણાકાર, ઓકે. 3 નો ગુણાકાર કોની સાથે મિત્રો છે, 3 × 2 = 6 2 × 1 = 2 2 × 1 કરીએ એટલે જવાબ કેટલો આવે છે, 2. એટલે આ બંનેનો સરવાળો મિત્રો, જે જવાબ મળે છે એનો આપણે સરવાળો કરવાનો થાય છે, 6 × 2 = 8, અહીંયા 8 ના 8 આવે, ઓકે. ત્રીજું સ્ટેપ આપણે સમજી લઈએ કે 2 ની સાથે 2 × 2 = 4, મિત્રો એટલો જવાબ આવી ગયો, 483 આનો જવાબ બને છે. તમે જાતે અને કેલ્ક્યુલેટર હોય તો જોઈ શકો છો કે 23 ગુણ્યા 21 કરીએ તો 483 જ જવાબ મળે છે. આ પદ્ધતિને ઉદ્વતિરેક પદ્ધતિ કહેવાય છે. મિત્રો, હજુ આપણે ઉદાહરણ સમજીએ, 63 ગુણ્યા 19. મિત્રો, 63 ગુણ્યા 19 ખાસ પેલું સ્ટેપ 3 અને 9 નો, ઓકે. પેલું સ્ટેપ શું છે, 3 એકમ એકમ 3 × 9 = 27 નો તો આપણે 7 કરશું, વધી આપણે 2, આપણે વધીને આપણે 2 સમજવાની છે, ઓકે. આ બધી આપણે 2 સમજી, ઓકે. હવે મિત્રો શું કરવાનું છે, ચોકડી ગુણાકાર યાદ રાખજો, ચોકડી ગુણાકાર 9 6 ગુણ્યા 9 9 6
મિત્રો સમજી લે, 54 થશે, કેટલા થશે 54. ત્યાર પછી 1 તેરી 1 નો ગુણાકાર 3 સાથે, 1 તેરી 3, અને મિત્રો આ બે વધી હતી પણ આપણામાં બે એડ કરવાની થશે. ઓકે, હવે આપણે સરવાળો કરો, બધાનો સરવાળો મિત્રો. 4 ને 3 7, 7 ને 2 4 ને 3 7 ને 2 9, 5 ના 5 59 નો મિત્રો 9 ડો વધીને આપણે અહીં સાઈડ માં મૂકી દઈએ 5. હવે મિત્રો ત્રીજું સ્ટેપ, 6 એકા 6, 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6, 6 ને 5 એટલે મિત્રો આ બેન નો સરવાળો એટલે 11 થાય છે. 1197 આનો જવાબ બને છે. 63 ગુણ્યા તમે 19 કરો તો જવાબ બને 1197. મિત્રો તમે ખાસ જોઈ શકો છો, રિવિઝ કરી લે, થોડુંક શું કરવાનું છે સમજી લ્યો, ખાસ પેલા મગજ ની અંદર જે આની ચાવી છે કોન્સેપ્ટ સમજી લ્યો. એકમ નો પેલા એકમ સાથે ગુણાકાર કરીએ, 9 તેરી 27, ત્યાં વધી 2 ને આપણે સાઈડ માં મૂકી, બીજું ચોકડી ગુણાકાર કર્યા પછી નો સરવાળો કરવાનો, 3 એકા 3, 3 એકા 3 બરાબર, અને 6 નવા 54, 54 ને વધી 2 એડ કરી એટલે થાય 54 ને 3 59 નો 9 ડો, ને વધી આપણે 5 એડ કરી 6 નો 1 સાથે, 6 એકા 6, 6 ને 5 11, તો 11 એડ કરી દીધા. 1197 મિત્રો આનો જવાબ બને છે. મિત્રો હજુ પણ આપણે સમજવા બે ઉદાહરણ ખાસ કરીએ, જોઈ લઈએ. સત્તાણું ગુણ્યા 60 છે મિત્રો, એનો ગુણાકાર આપણે સમજે શૂન્ય હોય તો શું કરવું, તો મિત્રો 7 અને શૂન્ય સાથે પેલું સ્ટેપ, 7 ગુણ્યા શૂન્ય, અહીંયા આપણે ખ્યાલ છે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય જ મળે, અહીંયા બાળકો બહુ ભૂલ કરે છે, ધ્યાન આપવાનું રહેશે. ઓકે, શૂન થયું. બીજું સ્ટેપ શું છે, 6 અને 7 નો ગુણાકાર, 9 અને શૂન્ય, 6 સત્તા, અહીંયા લખી લે સ્ટેપ, 6 ગુણ્યા 7, 6 સત્તા 42, 9 ગુણ્યા શૂન્ય તો જવાબ આવે શૂન્ય, એટલે 42 નો બગડો થશે, વધી આપણી પેઢી 4, યાદ રાખજો. ઓકે, ત્રીજું સ્ટેપ 9 અને 6 નો, 9 ગુણ્યા 6 કરો, 9 6 54, 54 ના બધી 4 હતી એટલે 4 એડ કરી નાખીએ એટલે કેટલા થાય 58. એટલે મિત્રો આનો જવાબ આવી ગયો 5820. તમે કરી શકો છો, જોઈ શકો છો શું મળે છે જવાબ, 5820. 97 ગુણ્યા 60 કરીએ તો શૂન્ય હોય તો મૂંઝાવવું નહીં મિત્રો, જાતે દાખલો કરો. હજુ પણ મિત્રો આપણે એક એક દાખલો કરી લઈએ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ 38 ગુણ્યા 76. મિત્રો આવો દાખલો હોય તો શું કરવું જોઈએ, હવે આપણે 10 સ્ટેપ નહીં લખીએ, આપણે થોડી ગણતરી મૌખિક કરશું. 8 અને 6 નો ગુણાકાર, 8 6 48 નો આટલો વધી પડી 4, 7 8 56, 6 તેરી 6 તેરી 18 નો આટલો બરાબર, આનો સરવાળો કરવાનો, 6 4 10 ને 18 વધી પડી 1, 5 ને 6 ને 7 78 નો આટલો વધી પડી 7, 7 તેરી 21, 21 માં 7 આપણે એડ કરીએ એટલે 28, આનો જવાબ આવી ગયો 2888 આનો જવાબ બને છે. મિત્રો તમે જેટલા દાખલા વધારે કરશો આવા દાખલાની પ્રેક્ટિસ, તમે 1000 દાખલા બનાવી શકો, 95 ગુણ્યા 22, 11 ગુણ્યા 18, 21 ગુણ્યા 27, જેટલા દાખલા આવા કરો એટલી પ્રેક્ટિસ કરવાથી આપણો આઈક્યુ લેવલ વધશે, આપણો આત્મવિશ્વાસ વધશે, અને ગણિત ખરેખર આપણે જે ગણિતનો ડર છે એ ડર દૂર થવો જોઈએ, એ જ મારો આજનો હેતુ છે. તમે પણ ગણિતના બાદશાહ બની શકો, ને ગણિતની જે પરીક્ષાનો ડર છે એ દૂર કરવા માટે મિત્રો આપણે આવી આવી અલગ અલગ ટ્રીક દ્વારા ગણિતને ગમતું કરીએ, જે આપણે ટાઇટલ ઉપર આપણે ચાલી રહ્યા છે, ચાલો ગણિતને ગમતું કરીએ, એ સિદ્ધ કરવાનું છે મિત્રો. અને વિડીયો તમારે મિત્રો બીજાને શીખવાડવાનું પણ રહેશે અને વિડીયો શેર કરવાનું રહેશે. મિત્રો તમને હવે થોડાક દાખલા હોમવર્કમાં આપું છું, જે જાતે કરો, અને મને કોમેન્ટ બોક્સમાં મિત્રો જે પણ દાખલા તમને હોમવર્કમાં આપું છું એનો તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે. પહેલો દાખલો આપણે કરીએ, 21 ગુણ્યા 18, 36 ગુણ્યા 13, 80 ગુણ્યા 77, 18 ગુણ્યા 22, 87 ગુણ્યા 77, 60 અને 29 ગુણ્યા 47. મિત્રો 6 દાખલા તમને બનાવેલા છે મેં, આ સિવાય તમે પણ રકમ બનાવી શકો અને દાખલા કરી શકો. મિત્રો આ 6 દાખલા તમારે મને હોમવર્કમાં કોમેન્ટ બોક્સમાં હોમવર્ક આપું છું, 6 દાખલા તમારે જાતે કરવાના. અને મિત્રો તમે તમારા ભાઈને, તમારા રિલેટિવમાં જે પણ હોય એને આ દાખલો શીખવાડો. જો તમે બીજાને જ્ઞાન આપશો તો આપમેળે આપનું જ્ઞાન છે દ્રઢ થશે. એટલે મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને શેર પણ કરો, બીજાને શીખવાડો.
જય હિન્દ જય ભારત. હવે પછી મિત્રો કોઈ પણ ત્રણ સંખ્યા હશે મિત્રો 321 ગુણ્યા 18 કરવાના હોય, ત્રણ સંખ્યાનો બે સંખ્યા સાથે જે ગુણાકાર છે એ હવે આપણે આના પછીના વિડીયોમાં સમજીશું. થેન્ક યુ, આભાર.